નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વચ્છતા પાઠ જોયા પછી હવે આપણે તેનો અભ્યાસ અને સ્વાધ્યાય જોઈએ. સૌ પ્રથમ અભ્યાસ. તો અભ્યાસનો પ્રશ્ન એક છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ, એટલે કે નીચે લખેલ પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, આપ અપની પાઠશાલા મેં કિન કિન ચીજો કી સફાઈ કરતે હૈ? તો બાળકો, આ પ્રશ્ન આપ જાતે લખી શકો તે રીતનો છે. તમે પોતે તમારી પાઠશાળામાં કઈ કઈ વસ્તુઓની સફાઈ કરો છો તે આપે અહીં જણાવવાનું રહેશે. જેમ કે આપકી કક્ષા, મેદાન, બાગ બગીચા આદિ આપ લખી શકો છો. પછી પ્રશ્ન બે છે, ગંદકી સે હમે કોન કોન સી બીમારીયા હોતી હૈ? એટલે કે ગંદકીથી આપણને કઈ કઈ બીમારીઓ થાય છે? તો ગંદકી સે ખાંસી, ચમડી કે રોગ, ઉલટી, જુકામ આદિ બીમારીયા હોતી હૈ. પ્રશ્ન ત્રણ, સફાઈ કે લીએ કિન કિન ચીજો કા ઉપયોગ કિયા જાતા હૈ? એટલે કે સફાઈ કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે? તો સફાઈ કે લીએ ઝાડુ, પોછા, કૂડાદાન, સાબુન આદિ ચીજો કા ઉપયોગ કિયા જાતા હૈ. પછીનો પ્રશ્ન છે, પાઠશાલા કે અલાવા આપ ઓર કોન કોન સી જગહ સફાઈ કા કામ કરતે હૈ? તો બાળકો, આ પ્રશ્ન પણ આપ જાતે કરી શકો તે રીતનો છે, કે શાળા સિવાય આપ અન્ય કઈ કઈ જગ્યાએ સફાઈનું કામ કરો છો તે આપે અહીં જણાવવાનું થશે. જેમ કે આપકે ઘર મેં, બગીચે મેં, મોહલ્લે મેં આદિ આપ લખી શકો છો. હવે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયનો પ્રશ્ન એક છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ, એટલે કે નીચે લખેલા પ્રશ્નોના જવાબ લખો. જેનો પહેલો પ્રશ્ન છે, અજય કે મોહલ્લે મેં મોહનને ક્યાં દેખા? તો જવાબ છે, અજય કે મોહલ્લે મેં મોહનને ગંદગી ફેલી હુઈ દેખી. બીજો પ્રશ્ન છે, મોહલ્લે મેં ગંદગી ક્યો ફેલી હુઈ થી? તો તેનો જવાબ છે, અજય કે મોહલ્લે મેં લોગ કહીં ભી કૂડા ફેંક દેતે થે ઇસલીએ ગંદગી ફેલી હુઈ થી. પ્રશ્ન ત્રણ, અધ્યાપક બચ્ચો કો અજય કે મોહલ્લે મેં ક્યો લે ગયે? તો તેનો જવાબ છે, અધ્યાપક બચ્ચો કો અજય કે મોહલ્લે મેં અજય કે મોહલ્લે કી સફાઈ કરને લે ગયે. પછીનો પ્રશ્ન છે, હમ નગરપાલિકા કી મદદ કેસે કર સકતે હૈ? તો જવાબ છે, હમ નગરપાલિકા કી મદદ ઉસકે દ્વારા રખે હુએ કૂડેદાન કા સહી ઉપયોગ કરકે કર સકતે હૈ. પછીનો પ્રશ્ન પાંચ છે, હમે અપના ઘર ઓર મોહલ્લા ક્યો સાફ રખના ચાહીએ? તો જવાબ છે, હમે અપના ઘર ઓર મોહલ્લા બીમારીઓ સે બચને કે લીએ ઓર સ્વચ્છ ઓર સુંદર રખને કે લીએ સાફ રખના ચાહીએ. પછીનો પ્રશ્ન બે છે, નીચે દિયે ગયે વિશેષણો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ, એટલે કે નીચે આપેલ વિશેષણોના વાક્યમાં ઉપયોગ કરો. તો બાળકો, અહીં નીચે કેટલાક શબ્દો લખેલા છે જે વિશેષણ છે, અચ્છા, કોમલ, લાલ અને સફેદ. આપણે તે દરેક શબ્દનો વાક્યમાં ઉપયોગ કરવાનો છે. એક ઉદાહરણ પણ આપેલું છે, સુંદર. તો સુંદરનું વાક્ય છે, બાગ મેં સુંદર ફૂલ ખીલે હૈ. તો સૌથી પહેલાં અચ્છા વિશેષણનો વાક્યમાં ઉપયોગ કરીએ. અચ્છા, મુઝે કવિતા પઢના અચ્છા લગતા હૈ. ત્યાર પછીનો શબ્દ છે કોમલ. તો વાક્ય છે, પક્ષીઓ કે પંખ કોમલ હોતે હૈ. પછીનો શબ્દ છે લાલ. તો તેનું વાક્ય છે, તોતે કી ચોંચ લાલ હોતી હૈ. ત્યાર પછીનો શબ્દ છે સફેદ. દૂધ કા રંગ સફેદ હોતા હૈ. પછી છે પ્રશ્ન ત્રણ અ, અંગો કો કામ સે મિલાઈએ, એટલે કે અંગોને તેના કામ સાથે જોડો. તો અહીં કેટલાક અંગો આપેલા છે અને સામેની સાઈડ તે શું કામ કરે છે તે લખેલું છે. તો આપણે અંગો જે કામ કરે છે તેની સાથે લીટી કરી અને તેને જોડતા જવાનું છે. તો સૌથી પહેલાં છે કાન સે. તો કાન સે હમ ક્યા કરતે હૈ? ગાના સુનતે હૈ. તો સામેની સાઈડ ગાના સુનતે હૈ જે લખેલું છે તેની સાથે તેને જોડવાનું થશે. ત્યાર પછી છે આંખ સે. તો આંખ સેની સાથે આવશે ફિલ્મ દેખતે હૈ, તો આપણે તેની સાથે જોડીશું. ત્યાર પછી છે નાક સે. તો સામેની સાઈડ
ફૂલ સૂંઘતે હે જે લખેલું છે તેની સાથે જોડીશું. પછી છે પહેરશે, તો તેની સાથે ચલતે હેને જોડીશું. પછી હાથો સે, તો બલ્લા ઘુમાતે હે, બલ્લા એટલે કે બેટ, તો હાથો સે ની સાથે બલ્લા ઘુમાતે હેને જોડીશું. ત્યાર પછી છે દાંતો સે, તો સામેની સાઈડ ખાના ચબાતે હે લખેલું છે તેની સાથે જોડીશું. પછી છે મુંહ સે, તો ગાના ગાતે હે સાથે જોડીશું. પછી બ લખેલો છે, જેમાં સૂચના છે સહી મિલાન કો વાક્યમય લિખીએ ઓર ક્રિયા કો રેખાંકિત કીજીએ, એટલે કે સાચા જોડકાને વાક્યમાં લખો અને ક્રિયાને રેખાંકિત કરો. તો અહીં એક ઉદાહરણ પણ આપેલું છે, જેમ કે કાન સે ગાના સુનતે હે અને સુનતે હે ને રેખાંકિત કરેલું છે. તો તે જ રીતે આપણે અન્ય જે અંગો આપેલા છે તેને તેની ક્રિયાઓ સાથે જોડતા જશું અને વાક્ય બનાવી અને જે ક્રિયાઓ આવશે તેને રેખાંકિત કરતા જવાનું થશે. તો હવે જોઈએ આંખ સે, તો વાક્ય થશે આંખ સે ફિલ્મ દેખતે હે, દેખતે હે જે ક્રિયા છે તેને રેખાંકિત કરવાની થશે. ત્યાર પછી છે નાક સે, તો વાક્ય થશે નાક સે ફૂલ સૂંઘતે હે, તો સૂંઘતે હે ને રેખાંકિત કરવાનું થશે. ત્યાર પછી છે પેર સે ચલતે હે, ચલતે હે છે તે ક્રિયા છે એટલે આપણે તેને રેખાંકિત કરીશું. ત્યાર પછી છે હાથો સે બલ્લા ઘુમાતે હે, ઘુમાતે હે જે છે તે ક્રિયા છે તો આપણે તેને પણ રેખાંકિત કરીશું. ત્યાર પછી છે દાંતો સે ખાના ચબાતે હે, તો ચબાતે હે તે ક્રિયા છે તેથી તેને રેખાંકિત કરીશું. પછી છે મુંહ સે ગાના ગાતે હે, તો ગાતે હે ક્રિયાને રેખાંકિત કરીશું. બાળકો આ વાક્યો આપે આપની નોટબુકમાં કરવાના થશે. પછીનો પ્રશ્ન 4 છે, નીચે દિયે ગયે દ્રશ્ય કા વર્ણન લિખીએ, એટલે કે નીચે આપેલ દ્રશ્યનું વર્ણન લખો. તો બાળકો અહીં એક ચિત્ર આપેલું છે, આપણે તે ચિત્રનું વર્ણન કરવાનું છે. તો જોઈએ, યહ દિવાલી કા ચિત્ર હૈ, ચિત્ર મે દિયે જલતે દિખતે હૈ, બચ્ચે પટાખે ફોડતે દિખતે હૈ, એક લડકા પટાકે કે સામને દેખ રહા હૈ, એક ઔરત ખિડકી સે દેખતી દિખ રહી હૈ, એક લડકા મીઠાઈ ખા રહા હૈ. ચિત્ર મે સભી લોગ દિવાલી કે ત્યોહાર કો ખુશી સે મનાતે દિખતે હૈ. પછીનો પ્રશ્ન 5 છે, નિમ્નલિખિત વિષયો પર ચર્ચા કરકે લિખીએ, એટલે કે નીચે લખેલ વિષયોની ચર્ચા કરી અને લખો. તો પહેલું છે મેરા ગામ, એટલે કે મારું ગામ. તો બાળકો આપ સૌનું જે પોતપોતાનું ગામ હોય આપે તે ગામ વિશે અહીં લખવાનું થશે. તો આ પ્રશ્ન આપે જાતે કરવાનો થશે. ત્યાર પછી છે મેરી દિનચર્યા, એટલે કે મારી દિનચર્યા. તો બાળકો આપ સવારે ક્યારે ઉઠો છો, ઉઠ્યા પછી આપ શું શું કરો છો, ક્યારે સૂવો છો વગેરે આપે અહીં લખવાનું થશે. તો આ પણ આપે જાતે કરવાનું થશે. પછીનો પ્રશ્ન 6 છે, બનાવીએ લગાવીએ, એટલે કે બનાવો લગાવો. અપને આસપાસ કે લોકો કો સ્વચ્છતા કે પ્રતિ જાગૃત કરને કે લીએ અપને સાથીઓ કે સાથ મિલકર પોસ્ટર બનાવીએ ઓર સાર્વજનિક સ્થાનો પર લગાવીએ. તો બાળકો આપની આસપાસના લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે આપના સાથીઓ સાથે મળીને પોસ્ટર બનાવો અને સાર્વજનિક સ્થાનો પર લગાવો. તો બાળકો આ પ્રવૃત્તિ પણ આપે જાતે કરવાની થશે. આપે સ્વચ્છતાને લગતા સૂત્રોના પોસ્ટર બનાવી અને તેને સાર્વજનિક સ્થાનો પર લગાવવાના થશે. પછીનો પ્રશ્ન 7 છે, પતા કીજીએ ઓર લિખીએ, સ્વસ્થ રહેને કે લીએ હમે ક્યા કરના ચાહીએ ક્યા નહીં, એટલે કે જાણો અને લખો સ્વસ્થ રહેવા માટે આપણે શું કરવું જોઈએ અને શું નહીં. તો સૌથી પહેલાં સ્વસ્થ રહેને કે લીએ હમે ક્યા કરના ચાહીએ તે જોઈએ. તો સ્વસ્થ રહેને કે લીએ હમે અપને શરીર ઓર કપડો કો સ્વચ્છ રખના ચાહીએ, ઘર ઓર આસપાસ કી જગહ કો ભી સાફ રખના ચાહીએ, કૂડા કૂડેદાન મે ડાલના ચાહીએ, ખાને મે ધ્યાન રખના ચાહીએ ઓર વ્યાયામ કરના ચાહીએ.
હવે શું ન કરવું જોઈએ તે જોઈએ. તો ઇધર ઉધર કૂડા નહીં ફેંકના ચાહીએ, દાંતુન યા બ્રશ કિયે બિના નહીં રહેના ચાહીએ, અનુચિત સ્થાન પર થૂકના નહીં ચાહીએ, અનુચિત સ્થાન પર શૌચક્રિયા નહીં કરની ચાહીએ, આદિ ચીજે હમે નહીં કરની ચાહીએ. બાળકો, આપ ઘરે રહીને પણ આપનો અભ્યાસ કરતા રહેશો. ધન્યવાદ.